મારું નામ ખુશ્બુ પટેલ છે અને હું છેલ્લા 11 વર્ષથી યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે તાલીમ આપું છું. આજના સમયમાં જે લોકોને ગરદનની સમસ્યાઓ થતી હોય છે, કે નીચું વળે તો અને ઉપર સામે જુઓ તો ચક્કર આવે, કે પછી શોલ્ડરના પેઇન થતા હોય અથવા નેકમાં કોન્સ્ટન્ટ પેઇન રહેતું હોય, તો એના માટેની કેટલીક એક્સરસાઇઝ જોઈશું. બહુ જ સિમ્પલ એક્સરસાઇઝ છે, જે માત્ર 5 કે 7 મિનિટ જો દરરોજ રૂટીનમાં કરવામાં આવે રેગ્યુલરલી, તો એનું બહુ જ સારું પરિણામ મળતું હોય છે. સૌથી પહેલા તો હંમેશા આનાથી સ્ટાર્ટ કરો કે તમારી નેકને લેફ્ટ અને રાઈટ મૂવ કરો. આવું લગભગ 5 થી 7 વખત કરો. એના પછી ધીમેથી તમારી નેકને હાફ ટર્ન કરો. પછી ધીમેથી તમારા એક હાથને બીજા હાથના શોલ્ડર પર રાખી અને સ્ટ્રેચ કરો. આવું કર્યા પછી ધીમેથી માથાને પાછળની સાઈડ થોડીક વખત લટકાવીને રાખો. લગભગ 15 થી 20 સેકન્ડ માટે આવી રીતે માથું પાછળની બાજુ કરો. ધીમેથી તમારી હાથની મુઠ્ઠી વાળી અને પાછળ માથાને ધક્કો મારો. ધીમેથી રિલેક્સ કરો. એના પછી હાથને આવી રીતે સ્ટ્રેચ કરો. સ્લોલી એક હાથથી માથાને લેફ્ટ સાઈડ પર ધીમે ધીમે સ્ટ્રેચ કરો. એ વખતે તમને એક સ્ટ્રેચ લાગશે, જે લગભગ કાનથી શોલ્ડર સુધી લાંબો એક સ્ટ્રેચ આવશે. આવું લગભગ 5-1 સેકન્ડ માટે પકડીને રાખવાનું છે. ફરીથી માથાને પાછળની સાઈડ લટકાવીને રાખો. રિલેક્સ કરો. આ દરેક એક્સરસાઇઝ તમે રેગ્યુલર જો 5, 10 કે 15 વખત સેમ એક્સરસાઇઝનું તમે રિપીટ કરો, તો એનાથી તમારી નેકની જે પ્રોબ્લેમ હોય છે, શોલ્ડરના જે પ્રોબ્લેમ હોય છે, અથવા સર્વાઇકલનું પેઇન, જેને સર્વાઇકલ સ્પોન્ડોલાઇસિસ કહે છે, જે કોન્સ્ટન્ટ મોબાઈલ કે લેપટોપનો યુઝ કરતી વખતે આપણી નેક જે અહીંયા આ એંગલ સુધી જ લિમિટેશન્સ આવી જતા હોય છે નેકમાં, અને પછી શોલ્ડરના પેઇન થતા હોય છે, એમાં ઘણી જ રાહત મળતી હોય છે.